उदाहरण नंबर छ कहे छे, अविभाज्य अवयवीकरण पद्धति थी छ अने विष्णु गुसा अने लसा शोधो। आपणे अविभाज्य अवयवीकरणनी वृक्ष अवयव वृक्ष पद्धति जोई गया गई आगला वीडियो में। तो जो एमां आपणे बे संख्या आपी छे छ अने वीस, तो छ एमना वृक्षना आधारे आपणे अवयव वृक्षना आधारे आपणे अविभाज्य अवयवीकरण करिए तो छ तेना बे भाग पाड़वाना, पहला छ कई नानी अविभाज्य संख्या वडे भगाय छे तो बे, पछी जे जेना वडे भगाती होय कई संख्या तो त्रण वडे तो ए बीजा कंसमां आवशे, बीजा बॉक्समां आवशे, पछी त्रण खुद ज अविभाज्य छे तो आगळ जवानी जरूर नथी, बराबर। एटले छ ना अवयव केटला पड्या, बे गुणिया त्रण, बे नी एक घात अने त्रण नी एक घात। ए ज रीते वीस, बे भाग करो बे गुणिया दस, ए ज रीते आगळ दसना बे भाग करो तो बे पंचा दस, पछी पांचना अवयव पाड़वानी जरूर नथी। केम? केम के पांच खुद एक अविभाज्य संख्या छे। तो अवयव शू पड़शे, बे वीस बराबर बे गुणिया पांच, ने लखवे तो वीस बराबर बे नी बे घात गुणिया पांच। गुसा में शू कहता था के जे सामान्य अवयव आवतो है एमानी नाना में नानी घात ना गुणोत्तर ना गुणाकार ने एमनो गुसा कहवाय। तो अहीं जो आ बने संख्या में सामान्य कयो आवे छे, बे, एमां नानामां नानी घात कई छे, बे नी एक घात, तो बे नी एक घात एमनो शू थई जशे गुसा, बे नी एक घात एटले बे ज कहेवाय। ए ज रीते लसामां शू हतुं के जेटली संख्याओ आवती होय एमनी महत्तम घात, महत्तम घात, हवे जो अहींया बे आवे छे, अहींया पण बे आवे छे, एमां महत्तम घात कई छे, बे नी बे घात। अहींया त्रण आवे छे, अहींया त्रण नथी आवता, पण त्रणनी महत्तम घात केटली छे? एक ज, तो ए पण लई लेवानो। पांचनी महत्तम घात पण एक ज छे, तो बधी लई लईए, तो बेनी बे घात एटले चार, त्रणनी एक घात एटले त्रण, अने पांचनी एक घात एटले पांच, चार गुणिया त्रण गुणिया पांच एटले केटला थाय? साठ। तो आ थई गयो गुसा अने लसा अविभाज्य अवયવીકરણ पद्धतिथी शोधवानी रीत। तो आ रीते गुसा अने लसा आपणे शोधी शकीए छीए। हवे उदाहरण नंबर सात, 96 અને 404 गुसा अविभाज्य अवयवीकरणनी रीते मेळवो अने ते परथी लसा शोधो। एटले अहींया शुं कहे छे, जे गुसा शोधवानुं छे तो खाली अविभाज्य अवयवीकरण पद्धतिथी शोधवानुं छे, पण जे लसा शोधवानो छे ए गुसाना आधारे शोधवानो छे। એટલે કે ગુસા આપેલો હોય તો લસા કઈ રીતે શોધાય? તો આપણી પાસે એક સૂત્ર છે, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો સ્વર ગુણાકાર અથવા તો એ ગુણ્યા બી, આવું આપણે આગલા વિડીયોમાં સૂત્ર જોઈ ગયા છે, બરાબર। તો એનો ઉપયોગ અહીંયા કરવો પડશે, પણ એ પહેલાં અવિભાજ્ય અવયવની રીતે આપણે શું શોધવું પડશે? 96 અને 404 ગુસા શોધવો પડશે। તો પહેલાં 96ના અવિભાજ્ય અવયવ પાડી અવયવ વૃક્ષના આધારે, તો બે ભાગ કરીએ, બે વડે ભગાય છે, હા, તો બે વડે ભાગીએ કેટલા આવશે? 48, 48 પણ બે વડે ભગાય છે, તો બે ભાગ કરીએ, એક બોક્સમાં બે આવશે, બીજા બોક્સમાં કેટલા આવશે? તો કે 24। એ જ રીતે 24ના બે ભાગ કરીએ તો બે વડે ભગાશે, હા, તો બે વડે ભગાય છે, અને 24ને બે વડે ભાગીએ તો કેટલા આવશે? તો 12। એ જ રીતે 12ને બે વડે ભાગીએ તો કેટલા આવશે? 2, 6, 6ને બે વડે ભાગીએ તો 2 અને 3, બરાબર છે। તો આ રીતે છેલ્લે 3 આવશે, પછી 3નો આપણે આગળ કરવાની જરૂર નથી, કેમ કે 3 ખુદ એક અવિભાજ્ય સંખ્યા છે। તો આપણને શું મળશે? 96 બરાબર 2×2×2×2×3, બરાબર છે। એટલે 2ની કેટલી ઘાત થઈ? 96 બરાબર 2×5×3। એ જ રીતે 404માં, તો 404ને આપણે 2 વડે ભાગી શકીએ, હા, તો 2 વડે ભાગીએ તો કેટલા આવશે? 202। પછી 202ને આપણે 2 વડે ભાગી શકીએ, હા, તો કેટલા આવશે? 101। પછી જો મારાથી પણ ભૂલ થઈ શકે છે, જો આગળ મેં ભૂલથી આગળ કરી નાખ્યું પણ આગળ થતું નહોતું, કેમ કે 101 જ અવિભાજ્ય સંખ્યા છે, તો આવું પણ ધ્યાનમાં રાખવું, બરાબર છે, આવી રીતે ભૂલ થઈ શકે છે। તો 404 બરાબર શું લખાય? 2×2×101, એટલે કે 2×2×101। તો હવે જો 96 બરાબર 2×5×3 અને 404 બરાબર 2×2×101, તો આમનો ગુસા કેટલો થશે? તો બે, હવે શું કહે છે? નાનામાં નાની ઘાત, જે સામાન્ય અવયવ આવતો હોય તેના નાનામાં નાની ઘાતનો ગુણાકાર, તો જો
બેની પાંચ ઘાત બે બંનેમાં સામાન્ય છે, તેમાં સૌથી નાનામાં નાની ઘાત કોની છે? બેની બે ઘાતની. તો બેની બે ઘાત એ આ 96 અને 404નું શું થઈ જશે? ગુસા. તો બેની બે ઘાત એટલે કેટલા થાય? 4. એટલે ગુસા 96 અને 404નો બેની બે ઘાત એટલે કેટલા થશે? 4. બરાબર છે. ઓકે, હવે આપણી પાસે જે સૂત્ર મેં કહ્યું તે પ્રમાણે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે સૂત્ર હતું ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર એ ગુણ્યા બી આપણે લખીતું. કેમ એ ગુણ્યા બી ક્યારે લખાશે? કે જ્યારે આપણે બે સંખ્યા લીધેલી હોય ને ત્યાં આપણે આવું લખતા હતા એ બી, અને એવી જ રીતે એ બી. તો એ સૂત્રનો ઉપયોગ અહીંયા કરીશું. તો ગુસા 96 અને 404નો ગુણ્યા લસા 96 અને 404નો બરાબર કેટલો? તો એમને બંને પૂર્ણાંકોનો ગુણાકાર જેટલો, કેટલો? 96 અને 404. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો તો આપણે હવે ગુસા આપણાને ખ્યાલ છે, લસા આપણે શોધવો છે. તો લસાને એક બાજુ અલગ કરી રાખીશું અને આ ગુસાને બરાબરની આ સાઈડ લઈ જઈશું. એટલે ક્યાં જશે? ભાગાકારમાં. એટલે શું લખાશે? લસા 96 અને 404નો. તો 96 બરાબર 96 ગુણ્યા 404 ભાગ્યા ગુસા 96 404. તો 96 ગુણ્યા 404 તો છે જ, પણ આ ગુસા 96 404નો કેટલો મળ્યો? તો કે 4. તો ભાગ્યા કેટલા લખાશે? 4. અને પછી એમનો ભાગાકાર કરીએ તો આ જો ચા અહીંયા કટ થાય છે, અહીં છેદ ઉડે છે, અહીંયા 101 આવે બરાબર. અને 101 ગુણ્યા 96, તો 96 એટલે કે 9696 બરાબર છે. તો આ થઈ ગયો ઉદાહરણ નંબર 7. હવે આગળ જોઈએ તો આગળ આવે છે ઉદાહરણ નંબર 8. તો ઉદાહરણ નંબર 8 અહીંયા પણ જો અહીંયા 3 સંખ્યાઓ આપી છે. હવે અત્યાર સુધી આપણે કેટલી સંખ્યાઓ જોઈ? 2 સંખ્યાઓ. કે જે 2 સંખ્યાઓ આપી હોય તેમનો આપણે ગુસા અને લસા શોધવું. પણ માની લો 3 સંખ્યાઓ આપી હોય તો કઈ રીતે શોધવું? તો એનું પણ આપણે વાત કરી લઈએ. ઉદાહરણ નંબર 8. અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120નો ગુસા અને લસા શોધો. તો પહેલાં તો શું કરવું પડે છે? અવિભાજ્ય અવયવ તો 6ના તો સિમ્પલી પડી જાય કે 2 × 3 એટલે અવિભાજ્ય. 72ના 2 × 2 × 2 × 3 × 3 પછી 120ના 2 × 2 × 2 × 3 × 5 બરાબર છે. તો આ થઈ ગયા 6, 72 અને 120ના અવિભાજ્ય અવયવ. જો આને વધારે સારી રીતે લખવું હોય તો આને લખવું હોય, આને લખાય આજે 72ના 2 × 3 અને 3 × 2. 120ને લખવું હોય તો 2 × 3 × 3 × 5 બરાબર છે. તો હવે આમનો ગુસા, તો જો ગુસા તો ત્રણેમાં કયો કોમન આવે છે? તો એક છે 2 કોમન આવે છે અને બીજું 3 બરાબર છે. તો 2 × 3 એ આ બંને છ 72 અને 120નો ગુસા થઈ જશે. તો 2 × 3 એટલે કેટલા થાય? 6. એ ગુસા કોનો? 6, 72, 120નો ગુસા કેટલો મળશે? 6 બરાબર છે. એ જ રીતે લસા, લસામાં શું આવે? તો જેટલા કોમન હોય એટલા પહેલાં લખી કાઢો. તો દરેકમાં 2 કોમન છે તો પહેલાં 2 લખી કાઢો, પછી 3 કોમન છે તો 3 લખી કાઢો, પછી વધે છે કેટલા? તો અહીંયા જો આટલા પાછા વધારાના છે તો અહીંયા વધે છે, તો અહીંયા 2 રિપીટ થાય છે તો 1 જ વાર લખાશે. તો 2 × 2 આવી ગયા. પછી 3 એકવાર આવે છે વધારાના તો એ પણ લખવા પડે. અને 5 તો અહીંયા આપણને મળશે 2 × 2 × 2 × 3 × 3 × 5 એટલે આમનો ગુણાકાર કરીએ તો કેટલો થશે? 260. કેટલો થશે? 260. હવે અહીંયા આપણે લસા અને ગુસા શોધવો તો 6, 72 અને 120નો જે આપણને મળી ગયો. એટલે 6, 72 અને 20નો ગુસા કેટલો મળ્યો? 6. અને લસા 6, 72 અને 120નો 260. તો આ રીતે આપણે 3 સંખ્યાઓ આપી હોય ત્યારે એમના અવિભાજ્ય અવયવીકરણના રીતથી આપણે લસા અને ગુસા શોધી શકીએ છીએ. હવે પ્રશ્ન લઈએ, સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 2. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો
અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. ખ્યાલ આવી ગયો? શું કહે છે? અહીંયા આપણાને સંખ્યાઓ આપેલી હશે, એ બે સંખ્યાઓ આપી હશે તો આજ આ સૂત્ર આપણે ઉપયોગ કરી શકીએ, પણ એ વગર ના કરી શકીએ. જો ત્રણ હોય તો ત્રણ માટે આપણે ગુસાને લસાનું અલગ સૂત્ર જોયું હતું, બરાબર છે? તો અહીંયા ગુસા અને લસા આપેલો છે, આપણે શોધવાનો છે કઈ નીચે આપેલી જોડીઓનું. કઈ રીતે? તો આપણે શોધીશું તો અવિભાજ્ય અવયવના આધારે જ. અહીંયા આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ નહીં કરીએ. આ સૂત્રનો ક્યારે ઉપયોગ કરીશું? કે જ્યારે અવિભાજ્ય અવયવીકરણના આધારે આપણે લસા અને ગુસા શોધી કાઢીશું, પછી આ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે કેમ, હા કે ના, તે ચકાસવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. શું એ સૂત્ર સાચું છે કે ખોટું, હને? તો આ સ્થિતિમાં આપણે એનો ઉપયોગ કરીશું. બાકી શોધીશું તો આ જ અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિના આધારે જ ગુસા અને લસા શોધશું. ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીને ગુસા અને લસા શોધશું નહીં, બરાબર છે? પણ જો પરીક્ષામાં પૂછ્યું હોય કે ગુસા આપેલો છે અને લસા શોધો, તો તમારે ડાયરેક્ટ શોધવું પડે. બાકી આ ડાયરેક્ટ પહેલાં તો તમારે અવિભાજ્ય અવયવીકરણ જ કરવું પડે, બરાબર છે? તો જોઈએ તો પહેલી રકમ છે 26 અને 91. 26ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 26 બે વડે ભગાશે, તો એક બોક્સમાં 2, બીજા બોક્સમાં 13. 91ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 વડે નહીં ભગાય, 3 વડે નહીં ભગાય, 5 વડે નહીં ભગાય, 7 વડે નહીં ભગાય, સાત વડે ભગાશે. 7 વડે ભાગીએ તો કેટલા આવશે? બીજા બોક્સમાં 13. એટલે 26ના અવયવ મળી ગયા 2 × 13 અને 91ના અવયવ મળી ગયા 7 × 13. તો હવે આ બંનેનો લસા કેટલો થશે? તો દરેકે દરેક જેટલા રિપીટ થતા હોય પહેલાં એ લખી નાખો, અને જેટલા બાકી રહી જતા હોય તે પણ સાથે સાથે લખી કાઢો. તો કેટલા થાય છે ચેક કરો. લસા 26 અને 91નો 2 × 7 અને 13, બરાબર છે? તો 2 × 7 × 13 કેટલા થયા? 182. કેટલા? 182. કેવી રીતે? તો 2 × 7 = 14, 14 × 1 = 13, તો 14 × 13 તો 140, અને 14 × 14 = 14 × 8 = 42. તો 2 × 4 = 8 થઈ ગયું 182. તો આ રીતે ગુણાકાર થયો. હવે એમનો ગુસા શોધીએ. તો ગુસા અહીંયા આપણે પહેલાં જોઈ લઈએ કે કેટલો મળે છે. તો જો આ 2 × 13 અને 7 × 13માં સામાન્ય કયો દેખાય છે? 2 × 13 અને 7 × 13માં સામાન્ય અવયવ કયો દેખાય છે? તો કહે છે 13. કયો? 13. તો આ 13 જ એમનો ગુસા થઈ જાય. તો જોઈએ કેવી રીતે. ગુસા 26 અને 91નો કેટલો થઈ ગયો? 13, બરાબર છે? ગુસા શોધવું એકદમ સિમ્પલ જ છે, એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી, એકદમ સિમ્પલ છે. હવે આની ચકાસણી કરવી છે કે ભાઈ આ સાચી છે કે ખોટું, કે આ જે સૂત્ર આગળ આપ્યું છે આપણાને, લસા ગુણ્યા ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, શું આ સૂત્ર સાચું છે કે ખોટું. તો આપણે ચકાસણી કરીએ. તો આપણે લસા 26 ગુણ્યા 26 91 અને ગુસા 26 91 એમના બરાબર, તો લસા કેટલો મળ્યો તો આગળ 182 × 13. તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે? તો ચેક કરીએ. 182 × 13 તો 0, એકમ દશકની 0, 1 × 2 = 2, 1 × 8 = 8, 1 × 1 = 1, 3 × 2 = 6, 8 × 3 = 24, બધી પડી 2, 3 × 1 = 3, અને વધી સાઈડમાં રાખવાની 3 × 1 = 3 અને 2 = 5. તો 6 × 4 = 2 = 6, 8 × 5 = 13, વધી પડી 1 × 1 = 2, એટલે 2366. તો કેટલો ગુણાકાર થશે? 2366, બરાબર છે? ઓકે, હવે આપણી બે સંખ્યા 26 અને 91 તેમનો ગુણાકાર કેટલો થાય છે તો એ પણ ચેક કરી લઈએ. 26 અને 91 એ તમે મોટી, આમ તો જનરલી આપણે મોટી સંખ્યા જ ઉપર રાખવી જોઈએ,
ऊपर राखो ना, ऊपर नानी राखो कि नीचे नानी राखो, એનાથી કોઈ મતલબ નહીં. પણ જનરલી આપણે જ્યારે કરતા તો ઉપર જ મોટી રાખવી જોઈએ, જેથી આપણને ગુણાકાર કરવામાં સહેલું પડે. તો આ રીતે રાખીએ. હવે ચલો ગુણાકાર કરીએ. એકમ દશકની શૂન, બે એકા બે, નવ દુ અઢાર, બરાબર છે? છ એકા છ, નવ છંગ ચોપન. સાદરૂપ આપીએ. છ ચાર ને બે છ, આઠ ને પાંચ તેર, વધી પડી એક અને એક ને એક બે, એટલે 2366. તો બંનેના ગુણાકાર કેવા મળ્યા? સરખા. એટલે કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS થાય છે, બરાબર? એટલે મતલબ આના આ જે આ સૂત્ર બરાબર આપણે 26×91 લખી શકીએ. એટલે કે ગુસા 26×91 × લસા 26×91 બરાબર 26×91 થાય. મતલબ ગુસા મતલબ શું કહેવા માગે છે? ગુસા ગુણ્યા લસા બરાબર કેટલા થાય? તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર જેટલો, બરાબર છે? તો આ સૂત્ર આગળનું જે આપણે ચકાસણી કરી. એવી જ રીતે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ. 510 અને 92 એમના પણ પહેલાં શું કરવાનું? અવિભાજ્ય અવયવીકરણના આધારે તેમનો ગુસા અને લસા શોધવાના. લસા અને ગુસા શોધાઈ ગયા બાદ તેમના ચકાસણી કરવાની. શું ચકાસણી કરવાની? તો સૂત્ર ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે કેમ, એ ચકાસણી કરવાની. તો ચલો પહેલાં આપણે 510ના અવિભાજ્ય અવયવીકરણ કરીએ કે કઈ રીતથી અવયવ વૃક્ષના આધારે. તો 510ના બે વડે ભાગી શકાય. તો બે વડે ભાગે તો કેટલા આવશે? 255. પછી બે વડે એકમનો અંક 5 આવે છે, કાં તો તમે આને 3 વડે ચેક કરવું પડે, કાં તો 5 વડે ચેક કરવું પડે, બરાબર છે? તો જોઈએ 3 વડે ભગાય છે તો 5 વત્તા 5 વત્તા 2 કેટલા થાય? 12. 3 વડે ભગાય છે તો 3 વડે ભાગીએ તો કેટલા આવશે? 85. 85. હવે આગળ જોઈશું તો 5 વડે ભગાશ, 2 વડે નહીં ભગાય, 3 વડે નહીં ભગાય, 4 વડે આપણે ચેક નહીં કરીએ, 5 વડે, 5 વડે ભગાશે તો 5 વડે ભાગીએ તો કેટલા આવશે? 17. 17ને આપણે નહીં કરીએ, કેમ? 17 ખુદ એક અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે પણ છેલ્લા ખાનામાં, આ વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ છેલ્લા ખાનામાં અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે આપણે સ્ટોપ થઈ જવાનું, અને પછી દરેક જે છે આ બધા ગુણ ખાનાઓનો ગુણાકાર કરી દઈએ, એ આપણી ઉપરની સંખ્યા બરાબર જ થાય, બરાબર છે? તો 510 બરાબર કેટલા મળ્યા? 2×3×5×17, બરાબર છે? એ જ રીતે 92ના આપણે અવિભાજ્ય અવયવ કરીએ તો કેટલા મળે છે? તો 92ને 2 વડે ભગાશે, હા ભગાશે, તો 2 વડે ભાગીએ તો કેટલા આવશે? 46. પછી 46ને 2 વડે ભગાશે એટલે 2 ભાગ કરીએ તો 1 બોક્સમાં કેટલા આવશે? 2. એના પછી કેટલા વડે ભગાશે? 23 વડે, બરાબર છે? તો અહીંયા પછી આગળ નહીં કરીએ, કેમ? 23 ખુદ એક કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે આગળ આપણે કરશું નહીં. તો હવે 23, તો આપણે દરેકનો ગુણાકાર કરી દઈએ, 2×2×23 તો કેટલા થશે? 92. એટલે 92 બરાબર 2×2×23, તો આને શું લખાય? 2×23, બરાબર છે? હવે આમનો ગુસા કેટલો થાય? તો બંનેના અવિભાજ્ય અવયવના સામાન્ય અવયવની નાનામાં નાની ઘાત. તો સામાન્ય અવયવ કયો છે? 2. એમાં નાનામાં નાની ઘાત કોની છે? આની કેટલી? 1. તો એ શું થશે? આ બંનેનો ગુસા. તો ગુસા કેટલો થશે? બંનેનો 2. એટલે કે ગુસા 510 અને 92નો કેટલો થશે? 2, બરાબર છે? એ જ રીતે લસા 510 અને 92નો, તો બધા જ અવયવ જે મહત્તમ ઘાત હોય પહેલાં લખી દેવાની. તો સામાન્ય અવયવ કયો છે? 2. તો એની મહત્તમ ઘાત 2×2, બાકી કોણ રહે છે? 3, 5, 17 અને 23. તો દરેક ગુણાકારમાં લખી કાઢવાના જો. એટલે આમનો ગુણાકાર કરશું તો કેટલો થશે? 23,460, બરાબર છે? તો લસા મળી ગયો 2 અને ગુસા મળી ગયો 2 અને લસા મળી ગયો 23,460, બરાબર છે? હવે શું કરશું? ચકાસણી કરશું કે ભાઈ આ જે બંને લસા અને ગુસા મળ્યા
તેમના ગુણાકારથી 510 ગુણ્યા 92 થાય છે કે કેમ, બરાબર છે? તો ચકાસણી કરીએ એટલે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ચેક કરીએ તો ગુસા 510 92 અને ગુણ્યા લસા 510 92. તો ગુસા કેટલો હતો? 510 અને 92નો 2, અને લસા કેટલો હતો? 23460. આ બંનેનો ગુણાકાર 23460 ગુણ્યા 2 કેટલો થાય? 200, 2 6 12, બધી પડી 1, 2 4 8, 2 4 8 એક 9, વર્ધી કેન્સલ, 2 3 6 અને 2 2 4, 46920. તો 46920. અને હવે 510 ગુણ્યા 92 કરીએ તો કેટલો જવાબ આવે છે? તો 510 ગુણ્યા 92, એકમ દશકની 0 900, 9 91, 9 5 45, 200, 2 1 2, 5 2 10. તો 0 2 9 6 4, 46920. 46920 એટલે તમે જુઓ છો ગુસા અને લસાનો ગુણાકાર કરે તો પણ 46920 મળે છે, અને બંને સંખ્યાઓનો ગુણાકાર કરો તો પણ કેટલો મળે છે? 46920. આમ ગુસા 510 અને 92 ગુણ્યા લસા 510 92 બરાબર 510 ગુણ્યા 96 થાય છે. મતલબ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. બરાબર છે? આ જ આપણે સાબિત કરવાનું હતું કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ